ગુજરાત રાજ્ય માર્ગમાં વાહન વ્યવહાર નિગમ જૂનાગઢ વિભાગના વિભાગીય નિયામક દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. વેરાવળ ડેપો મેનેજર બી ડી રબારી દ્વારા આજે શિવરાત્રિના મહાપર્વ નિમિત્તે આજથી જ શિવરાત્રિના દર્શન કરવા માટે જતા યાત્રીઓને સુવિધારૂપ મળી રહે તે માટે એસટી તંત્ર દ્વારા મહાશિવરાત્રિના દિવસે દરમિયાન હજારો લાખો ભાવી ભક્તોને પ્રવાહ મળતો હોય છે ત્યારે અવર જવર માટે એસટી વિભાગ પણ તૈયારી સજ્જ કરી લીધી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જૂનાગઢ વિભાગના વેરાવળ ડેપો તેમજ સોમનાથ એક્સ્ટ્રા બસોનો શુભારંભ પણ કરવામાં આવ્યો છે. જૂનાગઢ, રાજકોટ, ઉના તેમજ દ્વારકાની એક્સ્ટ્રા એસટી સુવિધા બસ પણ સેવા કરવામાં મૂકી દેવામાં આવી છે, જેમાં મુસાફરોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે હેતુસર એસટી તંત્ર દ્વારા એક્સ્ટ્રા સંચાલન પણ શરૂ કરવામાં આવી દીધું છે, જેમાં 30 જેટલી શિડ્યુલના એક્સ્ટ્રા એસટી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે, જેનો લાભ યાત્રીઓને મળી રહેશે અને હજુ આગળના દિવસોમાં યાત્રીઓને સારી સુવિધા ઉપલબ્ધ થાય તે માટેનું પણ આયોજન કરવામાં આવશે. સોમનાથમાં મહાશિવરાત્રિમાં ગુજરાત સરકારના રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગરના સહયોગથી શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સંસ્કાર ભારતી દ્વારા આયોજિત ત્રિદિવસીય મહાશિવરાત્રિ મહોત્સવ પરિસર ખાતે દેશભરમાં ખ્યાતનામ કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ઝારખંડ, ઉડીસા, બંગાળ, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કેરળ, તમિલનાડુ, ગુજરાત વિવિધ રાજ્યોના ખ્યાતનામ કલાકારો દ્વારા રાષ્ટ્રીય રંગમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. વધુમાં સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા દ્વારા જણાવ્યું કે શિવરાત્રિના દિવસે વહેલી સવારે 4 કલાકે મંદિરમાં દર્શન માટે ખુલ્લું મુકાશે, તેમજ મહાઆરતી અને મહામૃત્યુ જાપ સહિત પાલખી યાત્રા તેમજ દર્શનાર્થે આવતી યાત્રીઓ આરોગ્ય તપાસણી તેમજ મુંબઈના રાજશ્રી મીના પંજાબી મીના નગી દ્વારા સ્વર્ગસ્થ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમિતિ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ ઇમરજન્સી સેવા સાથે મહાશિવરાત્રિ પર્વને મહાદર્શન માટે મહાશિવરાત્રિના દર્શન માટે આવતા યાત્રિકોની સુવિધા રૂપે સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ ગોઠવાયો. લગભગ 500થી વધારે કલાકારો આ કાર્યક્રમમાં 3 દિવસમાં પરફોર્મ કરશે. આરતી આપ્યો અને ચાવડા સાહેબે એને પ્રત્યક્ષ અમલમાં મૂકવા માટેની મદદ કરી. એ છે વંશાવળી આપણા દરેક જ્ઞાતિ, વંશો, જાતિ, ધર્મ બધામાં હોય છે અને એના 12 વોટ હોય છે. હમણાં ઇલેક્ટ્રિક અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી સોમનાથ વિશ્વ ફલક ઉપર ચમક્યું છે એ બદલ સોમનાથ ટ્રસ્ટથી ફરીથી આપણો એકવાર આભાર માનું છું કે આપના માધ્યમથી જ આ આપણા એટલે પહોંચ્યા છે. તમે થોડાક ટાઈમ પહેલાં જોયું કે આપણે સોશિયલ મીડિયામાં પણ બહુ મોટી રીચ મળી આપણને. પણ સાહેબને વિનંતી કરી અને સરકાર તરફથી પણ ગુજરાત સરકારના રમત ગમત અને યુવા આ કાર્યક્રમનો શુભારંભ થશે. એ સિવાય મહાશિવરાત્રિએ જેમ દર વર્ષે મંદિર વહેલી સવારે